શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં રાજ્ય સ્તરે ભરૂચનો વિદ્યાર્થી પ્રથમ ક્રમે એમએટી શાળાના વિદ્યાર્થી દેવ શુક્લ રાજ્ય સ્તરે પ્રથમ વિજેતા। ભરૂચની એમએટી શાળાના ધોરણ 10માં અભ્યાસ કરતા દેવ રાજેશકુમાર શુક્લએ ઓનલાઈન યોજાયેલ શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં રાજ્ય સ્તરે પ્રથમ આવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। સમગ્ર રાજ્યમાં લલિત કળાને પ્રોત્સાહન આપવા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કોરોના મહામારીના પગલે ઓનલાઈન સ્પર્ધા યોજાઈ હતી। એમિટી શાળાના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દેવ રાજેશકુમાર શુક્લ હાલ સુકેતુ ઠાકરના માર્ગદર્શન હેઠળ સંગીતની તાલીમ લઈ રહ્યા છે। આ વિદ્યાર્થીને નાનપણથી જ સંગીતમાં રસ હોય માતા પિતા અને ગુરુ સુકેતુ ઠાકરે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। કલા ઉત્સવમાં દેવ રાજેશકુમાર શુક્લએ શાસ્ત્રીય કંઠ્ય સંગીત સ્પર્ધામાં ભાગ લઈ રાજ્ય સ્તરે પ્રથમ વિજેતા થયા હતા। તેમની સાથે તબલા પર ધ્રુવ જોશીએ સંગત કરી હતી। ઓનલાઈન યોજાયેલ સંગીતની સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે પણ દેવ રાજેશકુમાર શુક્લએ ખૂબ નોંધપાત્ર દેખાવ કર્યો હતો। મારું નામ દેવ રાજેશકુમાર શુક્લા છે। હું 122 નીલકંઠનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રહું છું અને હું એમએટી સ્કૂલમાં 10th સ્ટાન્ડર્ડમાં ભણું છું। અમારી સ્કૂલમાંથી કહેવામાં આવ્યું હતું કે એનસીઆરટી તરફથી કોમ્પિટિશન યોજવામાં આવી છે, એટલે મેં એમાં પાર્ટિસિપેટ કર્યું અને મારા ગુરુ શ્રી સુકેતુ ઠાકર સરના માર્ગદર્શનથી હું આમાં આટલે નેશનલ સુધી ગાવા ગયો અને મારો બધે પ્રથમ નંબર આવ્યો। મારી ફેમિલીમાં બધાનો મને ફૂલ સપોર્ટ મળ્યો હતો, જેથી મેં આ કાર્યને સંપૂર્ણ કર્યું છે। ને હું નાનો હતો ત્યારથી જ મને ગાવામાં ઘણો શોખ હતો, તેથી મારા પરિવારવાળાઓએ મને ગાવામાં આગળ વધવાની તક આપી અને હું શીખવા ગયો અને આજે નેશનલ સુધી હું ગાઈને આવ્યો છું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।